સુરતમાં હાલ નકલીની બોલબાલા વધુ હોય તેમ લાગી રહ્યું છે સુરતના ઓલપાડના માસમા ગામેથી નકલી વિમલ પાન મસાલા અને ડાઉ શેમ્પુ બનાવવાનું કારખાનું ઝડપ પામ્યું છે સુરતમાં ગાવાઓ નકલી ઘી પનીર સહિતની વસ્તુઓ પકડાયા બાદ હવે તમાકુ અને શેમ્પુ પણ નકલી બનાવતું કારખાનું જડપાયું છે વાત એમ છે કે સુરતના ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં આવેલા ચાંદ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના પ્લોટ નંબર તેત્રીસમાં ગોડાઉન ભાડે રાખી ત્યાંથી નકલી વિમલ પાન મસાલા સાથે ડવ શેમ્પુનું કરાતું કરાતોની માહિતી મળતા જ ઓલપાડ પોલીસ ત્યાં દરોડા પાડ્યા હતા તેથી ડવ શેમ્પુ અને વિમલ પાન મસાલા તથા તમાકુ બનાવટુ પેકિંગ મળી આવ્યા છે પોલીસે વિમલ પાન મસાલાના પાઉચ ડવ શેમ્પુના પાઉચ મશીનરી સહિત પચાસ લાખ સોળ હજારથી વધુનો મુદ્દામાલ કવ્ય કર્યો હતો તો ગોડાઉન ભાડે રાખનાર અબ્દુલ લાફી ઉર્ફે રાજુ મહેમદ સફી ઇરાગલ તથા કારખાનામાં નકલી વિમલ અને ડવ શેમ્પુ બનાવનાર ઇન્તેખાબ અહેમદ મનોજકુમાર યાદવ સંદીપ યાદવ રાહુલ સોનકર અને સુનિલ નિષાદે ઝડપી પાડ્યા છે મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા